હાઇ સ્ટુડન્ટ્સ ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ હવે આપણે શિયર ફોર્સ અને જે બેન્ડિંગ મોમેન્ટ છે એના ઇક્વેશન જોયા હતા એના પરથી આપણે સિમ્પલી સપોર્ટ ટેડ એક કેન્ટીલિવર બીમના ઉદાહરણ આપણે જોયું હતું એનો એક એક્ઝામ્પલ આપણે જોયો હતો ઓકે તો કે કઈ રીતે આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ અને કઈ રીતે બેન્ડિંગ ડાયાગ્રામ આપણે ડ્રો કરવાનો છે જો પોઝિટિવ વેલ્યુ હોય તો એને ઉપરની સાઇડ લેવાની છે જે નેગેટિવ લાઇન હોય એને ઓક્સિસની નીચેની સાઇઝ લેવાની છે અને જે રીતના વેલ્યુ હશે એ વેલ્યુ આપણે પૂટ કરીશું તો એ ટાઇપ્સનો ડાયાગ્રામ આપણને મળશે હવે આપણે એવો જ એક સેમ્પલ સિમ્પલ બીજો એક એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ જોઈશું આપણે કે એક્ઝામ્પલ શું છે કઈ રીતની વેલ્યુ આપેલી છે એક્ઝામ્પલમાં તો એક સાદી રીતે ટેકવેલ બીમ એબીસીડી

બરાબર હવે જોઈએ કે એ આગળ મોમેન્ટ લેતા ઓકે તો એન્ટી ક્લોકવાઈઝ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ક્લોકવાઈઝ મોમેન્ટ આપણે લઈશું તો હવે પહેલાં આપણે ફિગર જોઈશું કે ફિગર કઈ રીતે શું છે ઓકે તો ફિગર કઈ રીતે ડ્રો કરી છે એ અને બી એ રિએક્શન પોઈન્ટ આપેલા છે આર અને આર બી સી અને ડી આપેલા છે સી ઉપર ફોર્ટી કિલોમીટર લાગે છે ડી ઉપર ફોર્ટી કિલોન્યુટર લાગે છે અને સી અને ડીની વચ્ચે જે યુ મોમેન્ટ કહેવાય એ વીસ કિલોન્યુટન લાગે છે એસી સીનું અંતર આપેલું છે સીથી ડીની આપેલું છે અને ડીથી બીનું આપણને અંતર આપેલું છે હવે જોઈએ કે આપણે રિએક્શન એ અને રિએક્શન બી કઈ રીતે ફાઇન કરવાના છે તો આપણે જોઈએ કે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઈઝ મોમેન્ટ જે છે તો કઈ રીતના એના પર ફોર્સ લાગે છે કઈ રીતના એના લોડ છે તો આરબી ઇન્ટુ ટેન કેટલા આપેલા છે આપણને ટેન કયા આપેલા છે એ જોઈશું તો આરબી ઇન્ટુ ટેન આપણને અહીંયા આપેલા છે આપણે જોઈશું નીચે કે જે લેન્થ આપણને આપેલી છે એ આરબી સાથે આપણે ગુણી લેવાની છે મતલબ કે આરબી ઇન્ટુ ટેન થશે

હવે એ એના પરથી આપણે આરે ફાઇન્ડ કરીશું તો આરે આપણ છે કે ટોટલ લોડ ઈ માઇનસ આરબી બરાબર તો ફોર્ટી પ્લસ ફોર્ટી પ્લસ ટ્વેન્ટી ઇન્ટુ ટોટલ લેન્થ સિક્સ ઇઝ ઇક્વલ ટુ હંડ્રેડ માઇનસ હંડ્રેડ તો ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે હન્ડ્રેડ કિલો ન્યૂટન હવે આપણે જોયું કે આપણને આર એ રિએક્શન હન્ડ્રેડ મળ્યું છે આર બી રિએક્શન પણ આપણને હન્ડ્રેડ મળ્યું છે બરાબર તો એના પરથી હવે આપણે સિયર ફોર્સ કેલ્ક્યુલેશન ડાયાગ્રામ કેલ્ક્યુલેશન કરશું અને બેન્ડિંગ મોમેન્ટ જે ડાયાગ્રામ છે એ આપણે કેલ્ક્યુલેશન કરશું અને એના પરથી આપણને જે વેલ્યુ મળશે એ વેલ્યુ પરથી આપણે એસએફ ડાયાગ્રામ અને બીએમ ડાયાગ્રામ ડ્રો કરીશું હવે આપણે જોયું કે ઇક્વેશનમાં આપણે સોરી ફિગરમાં આપણે જે આર એને આરબીની વેલ્યુ મળી છે એ વેલ્યુ આપણે ફૂટ કરીશું હંડ્રેડ કિલોન્યુટર હંડ્રેડ કિલોન્યુટર બરાબર છે હવે નીચે આપણે એક લાઈન ડ્રો કરીશું બરાબર એના ઉપર આપણે હવે એસેફ શિયર ફોર્સની કેલ્ક્યુલેશન કરીને એની જે વેલ્યુ મળશે એ વેલ્યુ દ્વારા આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરીશું બરાબર તો જોઈએ કે સિયર ફોર્સ એટ એ તો એ મોમેન્ટ આગળ આપણને રિએક્શન બિંદુ હન્ડ્રેડ મળ્યું છે પોઝિટિવ છે ઉપરની સાઈડ જશે પછી એથી સીનું જે વેલ્યુ છે એ હંડ્રેડ છે બરાબર તો સીથી જોઈએ આપણે કે સી માઇનસ ફોર્ટી હંડ્રેડ કિલોમીટરનો સોરી ફોર્ટી કિલોમીટરનો જે લોડ લાગે છે એને હંડ્રેડમાંથી આપણે ફોર્ટી બાદ કરીશું તો વધશે સિક્સટી કેન મતલબ કે સિક્સ્ટી કેન નીચે આવશે ઓકે હવે જોઈએ કે જે ડી બિંદુ છે તો ડી ઉપર કેટલો લોડ લાગે છે તો ડી ઉપર સિક્સટી માઇનસ એકસો વીસ ઓકે તો એકસો વીસ માઇનસ ફોર્ટી બરાબર ટોટલ લોડ લેવાનો છે ટોટલ જેટલો લોડ છે એ બધો લોડ લઈ લેવાનો છે બધું તો પછી એની આપણને વેલ્યુ મળશે માઇનસ સો કિલોન્યુટર્ન મતલબ સો નેગેટિવમાં માઇનસમાં વેલ્યુ મળ્યું છે એટલે જે અક્ષીસ છે એની નીચેની સાઈડ આવશે ત્યાં સિક્સટી લેવાનું છે હવે આપણે બી જોઈશું તો બી ત્યાંથી હન્ડ્રેડ છે નીચેની સાઈડ આવશે માઇનસમાં છે એટલે ત્યાંથી આપણે બોય બિંદુ હન્ડ્રેડ ડ્રોઈન કરીશું અને બી ત્યાંથી ઝીરો લઈ લઈશું મતલબ જે એસેફ કેલ્ક્યુલેશન જે છે એનું આપણે એસેફ ડાયાગ્રામ ડ્રો કર્યું છે બરાબર હવે આપણે એના પરથી બીએમ ડાયાગ્રામ જોઈએ કે બીએમ ડાયાગ્રામ કઈ રીતે ડ્રો થશે બરાબર તો બીએમ ડાયાગ્રામ આપણે ડ્રો કરશું તો ટેકિંગ મોમેન્ટ એમએ એ ઇઝ ઇક્વલ ટુ ઝીરો લેવાનું છે એમ બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો લેવાનું છે એમ સી ઇઝ ઇક્વલ ટુ હંડ્રેડ ઇન્ટુ ટુ ઇઝ ઇક્વલ ટુ બસો કિલો ન્યૂટ્રન લેવાનું છે મતલબ એ બિંદુ ઝીરો છે બી બિંદુ ઝીરો કરી દેવાનું ત્યાંથી આપણને બસો કિલો ન્યુટ્રન મળશે તો ત્યાંથી આપણે બસો કિલો ન્યૂટ્રન લઈશું એમ એમડી ઇઝ ઇક્વલ ટુ આપણે લઈશું એમડી તો 100 ઇન્ટુ ટેન ઇઝ ઇક્વલ ટુ બસ્સો કિલો ન્યૂટન મળશે મતલબ કે એમડી આપણને બસ્સો કિલો ન્યૂટન મળી જશે ત્યાંથી તો બી મોમેન્ટ બી ઝીરો છે ઝીરો પોઈન્ટ ઉપર લઈ લઈશું હવે ત્યાંથી આપણે જોઈએ કે એમ ઇઝ ઇક્વલ ટુ હંડ્રેડ ઇન્ટુ ફાઈવ માઇનસ ફોર્ટી માઇનસ ફોર્ટી થ્રી માઇનસ થ્રી ઇન્ટુ વન પોઈન્ટ ફાઈવ ઓકે જે ઈ આપણે જે બેઝ લીધો છે કેમ કે અહીંયા યુડીએલ લોડ લાગે છે ઓકે તો યુડીએલ જે લોડ છે એને આપણે વચ્ચેના જે સેન્ટરથી ઈ જે બિંદુ છે ત્યાંથી આપણે જે વેલ્યુ પૂટ કરીશું તો આપણને ઈ જે છે એ મળશે બસો નેવું કિલોન્યૂટ્રન પર ઇન્ટુ મીટર બરાબર તો બસો જે બસો નેવું જે વેલ્યુ છે એ આપણે ઈ પોઈન્ટ ઉપર પૂટ કરીશું તો આપણને જે બીએ બીએમ ડાયાગ્રામ છે એક કોર્વ ટાઈપ મળશે ઓકે તો જ આવી જ રીતે આપણને ફિગરમાં બધી વેલ્યુ આપેલી હશે અને વેલ્યુઓ પરથી આપણે બ બધા વેલ્યુઓ પૂટ કરી અને આપણે આવી રીતે એસએફ ડાયાગ્રામના કેલ્ક્યુલેશન લેવાના છે ફર્સ્ટ ઓફ ઓલ આપણે રિએક્શન બંનેના રિએક્શન ફાઇન્ડ કરવાના છે બંનેના રિએક્શન મળી જાય તો બંનેના રિએક્શન પરથી નીચે આપણે એક રેફરન્સ લાઇન ડ્રો કરવાની છે રેફરન્સ લાઇન મળી મળી જાય પછી એના પરથી આપણે એથી બીનું ડિસ્ટન્સ કેટલું છે એથી સીનું કેટલું છે સીથી ડીનું છે કેટલું છે કે કયું કઈ જે વેલ્યુ છે પોઝિટિવ ડાયરેક્શનમાં છે કઈ વેલ્યુ નેગેટિવ ડાયરેક્શનમાં છે જો પોઝિટિવ હશે તો આપણે એને ઉપરની સાઈડ પૂટ કરીશું નેગેટિવ હશે તો નીચેની સાઈડ પૂટ કરીશું એવી જ રીતે બધી વેલ્યુઓને પૂટ કરી અને આપણે એસએફ ડાયાગ્રામ પ્રો કરીશું એના પરથી આપણે પછી બીએમ ડાયાગ્રામ આવશે તો બીએમ ડાયાગ્રામમાં આપણે જે મોમેન્ટ છે એ પહેલાં ઝીરો લઈ લેવાની છે મતલબ કે એ ઝીરો છે એથી આપણે સ્ટાર્ટ કરીશું બી પણ ઝીરો છે તો બીથી આપણે પુણ્ય કરીશું ત્યાં આગળ વચ્ચેની જે વેલ્યુ વધી છે મોમેન્ટ સી મોમેન્ટ ડી અને મોમેન્ટ ઇ જે આપણે દરેક વેલ્યુ છે કેટલા લોડ લાગે છે કેટલી લેન્થ છે કેટલું રિએક્શન છે એના પરથી જે આપણે વેલ્યુ છે એ ફાઇન્ડ કરીશું જે જે પણ વેલ્યુ મળશે એને આપણે પોઈન્ટ થ્રુ પૂટ કરીશું અને જે કંઈ બી કર્વ મળે તો એ વેલ્યુ આધારે આપણે એક કર્વ ડ્રો કરીશું જેને આપણે બીએમ ડાયાગ્રામ કહીશું ઓકે તો હવે આપણે જે એસએફ ડાયાગ્રામ અને બીએમ ડાયાગ્રામમાં સિમ્પલી સપોર્ટેડ અને કેન્ડિલિવર બીમ દ્વારા કઈ રીતે આપણે શિયર ફોર્સ અને બેન્ડિંગ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે એ આપણે બે ટાઈપ્સના એક્ઝામ ડિફરન્ટ ડિફરન્ટ બે ટાઈપ્સના એક્ઝામ્પલમાં જોયું છે હવે જે નેક્સ્ટી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે કઈ રીતે કેન્ટી બીમ છે કઈ રીતે યુડીએલ લો લાગે છે ઓકે જ્યારે યુડીએલ લો લાગતો હોય તો જે બીએમ ડાયાગ્રામ છે એ કઈ રીતે ડ્રો થશે એસેફ ડાયાગ્રામ છે કઈ રીતે ડ્રો થશે બંનેના જે કેલ્ક્યુલેશન છે એ કઈ રીતે આપણે ફાઇન્ડ કરીશું રિએક્શન કઈ રીતે ફાઇન્ડ કરીશું ટેકિંગ મોમેન્ટ જે છે એ કઈ રીતે લેવાની છે એ લેવાની છે કે પછી એન્ટી ક્લોક લેવાની છે એ બધું જે ડિફરન્ટ ટાઈપ્સનો કોઈ એક્ઝામ્પલ હશે ઓકે આપણે જે કંઈ બી ટાઈપ્સના જેટલા બી લોડ છે એ બધા જ ટાઈપ્સના લોડના એક્ઝામ્પલ આપણે અહીંયા કરીશું ઓકે તો જેટલા બી ઇક્વેશન્સ છે તો ઇક્વેશન્સ પરથી જ આપણે લોડ જે છે એના રિએક્શન ફાઇન્ડ કરવાના છે એના એસએફ કેલ્ક્યુલેશન અને બીએમ કેલ્ક્યુલેશન ફાઇન્ડ કરી અને જે કંઈ બી વેલ્યુ મળે છે એ વેલ્યુ પોઝિટિવ ને નેગેટિવ જોઈ અને એ ટાઇપ્સની રીતે આપણે એસએમ ને બી ડાયાગ્રામ ડ્રો કરવાના છે તો હવે જે કંઈ બી એક્ઝામ્પલ હશે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું સો થેન્ક યુ સો મચ